आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर
और एक बार रात्रि ऑनलाइन बाइबल स्टडी ने अंदर प्रभु यीशु ख्रिस्त ना विजयवंत प्रेमी ने गौरव नाम आवकार करता हूँ आनंद तथा हर्ष ने लागणी अनुभव छु और मारी आशा तथा प्रार्थना है कि इवन आज की रात्रि बाइबल स्टडी द्वारा पण प्रभु आपने अद्भुत ने जैब जेवा आशीर्वादों आपवानू चालू राखशे। गई काल बाइबल स्टडी अंदर आपणे जे जोयुं हतुं ते प्रमाणे के जे प्रश्न इंटरनल फेक्टर्स द्वारा जे उपस्थित थयो जे पांच पोकार करवामां आव्या एक पछी एक पछी एक जे जुदी रजूआतो थई अने एना संदर्भनी अंदर जे प्रतिसाद तरीके नहेमियाए जे पांच प्रकारना रिएक्शन आप्या प्रतिसाद आप्यो ए आपणे गई काले जोई गया અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ અને એ પ્રતિસાદ પછી જે છેલ્લી મહત્વની વાત મેં આપને કહી હતી તે પ્રમાણે કે આ આખી જે રજૂઆત થઈ એને કન્સિડર કરીને એને સાંભળીને એને સિરિયસલી લઈને એના પર હોમવર્ક કરવાને માટે એમાંથી માર્ક કાઢવાને માટે નહેમ્યા આ અમીરો ને અમલદારો ને એવા લોકોની વિરુદ્ધ એક મોટી સભા બોલાવે છે અને એ સભાની અંદર શું થયું તે આજે હું આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું। પ્રભુનું વચન આપની સમક્ષ લાવું તે પહેલા આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ। પ્રાર્થના કરીએ। સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। તમારા વચનોમાંથી અમે સાથે મળીને શિક્ષણ પ્રાપ્ય કરીએ ત્યારે બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી કૃપા આપો, તમારી આશીષ આપો, તમારી સહાય પૂરી પાડો। ઈસુ પ્રભુના નામ માંગીએ છીએ, મને તમે સાંભળોને સ્વીકાર કરો, આમેન। યસ ફ્રેન્ડ્સ, બાંધકામનું કાર્ય કરી રહેલા નહેમિયા ને એના લોકો હવે એક જુદા પ્રકારના પ્રશ્નનો સામનો કરી રહ્યા છે અને પોતાના યહૂદી ભાઈઓ જ એમના પોતાના લોકો પાસે જે પ્રકારના સંબંધો રાખીને જે રીતે એમની સાથે વ્યવહાર કરતા હતા એ સંદર્ભમાં પ્રશ્નની રજૂઆત થાય છે અને એ સાંભળીને નહેમ્યાને ગુસ્સો આવે છે, વિચારતો થઈ જાય છે અને વિચારણા કરીને ધમકાવે પણ છે અને પછી એ કાઉન્સિલ બોલાવે છે। સી, કાઉન્સિલ શબ્દ બહુ મહત્વનો છે। યહોશુઆના સમયની અંદર યહોશુઆએ કાઉન્સિલ બોલાવી, સભા બોલાવી, વડીલોને આગેવાનોને એ જે આગેવાની આપી રહ્યા છે તેવા મિત્રોને બોલાવ્યા અને પછી ત્યાં યાદ છે તમને યહોશુઆએ કાઉન્સિલમાં કીધું તો અમારે શું કરવું છે મને ખબર નથી પણ હું ને મારા ઘરના યહોવાની જ સેવા કરીશ અને એના પરિણામે આખી કાઉન્સિલ એક મનની એક ચિત્તની થઈને એ અદ્ભુત અને જાહેર જેવો નિર્ણય લે છે કે અમે પણ યહોવાની સેવા કરીશ। અહીંયા નહેમ્યા કાઉન્સિલ બોલાવે છે અને નહેમ્યા એ કાઉન્સિલની અંદર જે રીતે એકમાત્ર એજન્ડાને જે પ્રસ્તુત કરે છે એ આજે હું આપની સાથે શેર કરવા છે। એક જ એજન્ડા છે કાઉન્સિલનો કે તમે તમારા ભાઈઓની પાસે જે આકરું ને વધારે પડતું વ્યાજ લો છો તે બરોબર નથી અને એ કાઉન્સિલના એક એક શબ્દો હું આપની સાથે અત્યારે હું શેર કરવા જઈ રહ્યો છું। એ કાઉન્સિલ જ્યારે બોલાય ત્યારે લખ્યું છે તે પ્રમાણે આઠમા વચનની અંદર, પાંચમા અધ્યાયના આઠમા વચનની અંદર કે આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા। બેકગ્રાઉન્ડ આપે છે કે આપણા જે લોકો હતા કે જેઓ ઓલરેડી ગુલામ બની ગયેલા વિદેશીઓના હાથમાં તેઓને અમે એની જે ચૂકવણી કરવાની હતી, મૂલ્ય આપવાનું હતું, એ આપીને અમે એમને છોડાવ્યા છે, બંધનમાંથી મુક્ત કર્યા છે, ગુલામીમાંથી એમને છોડાવ્યા છે અને હવે એવા બંધન ને ગુલામી જે વિદેશીઓની ના અંડરમાં હતા તેમાંથી અમે એમને મુક્ત કર્યા છે અને તમે ત્રણ સવાલ નહેમ્યા આ કાઉન્સિલની અંદર કરે છે। ત્રણે ત્રણ સવાલ બહુ જ વેધક સવાલ છે, હચમચાવી નાખનારા સવાલ છે, ટુ ધ પોઈન્ટ છે અને વિંધી નાખનારા છે અને એ ત્રણ સવાલમાંનો પહેલો સવાલ કે અમે તો એ લોકોને છોડાવેલા પણ છતાં
તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માંગો છો? ક્વેશ્ચન નંબર 1. નહેમ્યાની કાઉન્સિલમાં એમના લોકોને ઉદ્દેશીને પહેલો સવાલ જે કરે છે તે બહુ મહત્વનો બની જાય છે કે શું તમે પોતે જ પોતાના ભાઈઓને વેચવા માંગો છો? શું તમે પોતે જ તમારા પોતાના ભાઈઓને ગુલામ બનાવવા માંગો છો? ગંભીર સવાલ કાઉન્સિલની સમક્ષ નહેમિયા રજૂ કરે છે. બીજો સવાલ જે કરે છે તે આ કે શું તેઓ અમને વેચાવા જોઈએ? શું તેઓ અમને વેચાવા જોઈએ? સવાલ નંબર 2. બે સવાલથી કાઉન્સિલની શરૂઆત થાય છે અને આ બે સવાલો એ આખી પરિસ્થિતિની અંદર બહુ મહત્વનો વિચાર રજૂ કરે છે. જે રીતે એના યરુસલેમના લોકો યહુદિયાના લોકોએ આઈને આક્રંદ કર્યો, પોકાર કર્યો, એમની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો, જે રીતે અન્નને માટે લોકો ફાફા મારતા હતા, જે રીતે એમના માટે સર્વાઈવલ ઇસ્યુ બની ગયેલો, એવા વેધક સવાલને જ્યારે તેઓએ રજૂ કર્યો ત્યારે નહેમ્યાથી રહેવાયું નહીં અને માટે એ બધા લોકોને બોલાવે છે અને બધા લોકોને બોલાવીને કાઉન્સિલ બોલાવે છે અને કાઉન્સિલની અંદર આ સળગતો જે ઇસ્યુ છે તે રજૂ કરવામાં આવે છે. સળગતો ઇસ્યુ રજૂ કરવામાં આવે છે કે શું તમે પોતે જ પોતાના ભાઈઓને વેચવા માંગો છો? આ સવાલની અંદર અપનાપનની વાત આવે છે. આ સવાલની અંદર પોતાના લોકોને સાચવી લેવાનું કન્સર્ન બહાર આવે છે. આ સવાલની અંદર પોતાના લોકોએ પોતાના માટે શું કરવું જોઈએ એ માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. પોતાના લોકોએ પોતાને સાચવી લેવા માટે જે જે કરવાનું હોય એ સંદર્ભની દિશા અને નિસરણી બતાવવામાં આવે છે. શું તમે પોતે જ તમારા ભાઈઓને વેચવા માંગો છો? ચિંતા કરી નાખે અને ચિંતામાં મૂકી દે એવો સવાલ નહેમ્યા કાઉન્સિલની અંદર રજૂ કરે છે. અને બીજો પડકારદાયક સવાલ જે અહીંયા પૂછવામાં આવે છે, શું તેઓ અમને વેચાવા જોઈએ? સી, એમના કોન્શિયસને, એમના મનને એડ્રેસ કરે છે, ઢંઢોળવામાં આવે છે, એમના કોન્શિયસને એક ટકોર આપવામાં આવે છે કે અત્યારે જે થઈ રહ્યું છે એ સંદર્ભમાં મારે અત્યારે તમને કશું કહેવું નથી. આઈ વોન્ટ યુ ટુ એક્સપિરિયન્સ, આઈ વોન્ટ યુ ટુ રિયલાઇઝ, આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. જે ઘટના અત્યારે આપણા સમાજની અંદર બની રહી છે, જે રીતે તમે તમારા પોતાના ભાઈઓની પાસે આકરું વ્યાજ લઈને એમના પર અન્યાય કરી રહ્યા છો અને એમની જે પરિસ્થિતિ કફોડી થઈ રહી છે, બેહાલ બની ગયા છે, દરિદ્રી બની ગયા છે, ખાવાને માટે અન્ન નથી એવા અઘરા સંદર્ભમાં મુકાયેલા છે, તેમ છતાં શું હું અને તમે સાથે મળીને આ જ પરિસ્થિતિની અંદર આગળ વધવા માંગીએ છીએ? શું તમે પોતે તમારા ભાઈઓને ગુલામ બનાવવા માંગો છો, વેચી દેવા માંગો છો, એમની ઓળખ બદલી નાખવા માંગો છો? શું તમારા પોતાના લોકોને માટે તમારો કોઈ રોલ ના હોઈ શકે? શું તમારે તમારા પોતાના લોકોને સાચવવાના નહીં? વિધક સવાલ કાઉન્સિલની અંદર આવ્યો અને આ સવાલ આજે મને ને તમને પણ એક પડકાર આપે છે. પોતાના લોકોની સંભાળ રાખવી, પોતાના લોકોના દુઃખ અને દર્દની અંદર સહભાગી બનવું, પોતાના લોકોને સાચવી લેવા, સંભાળી લેવા, જો પડી ગયા હોય તો પણ એમને બળ, હિંમત, ઉત્તેજન આપીને, દિલાસો આપીને એમને ઊભા થવા માટેનો ટેકો આપવાનો, એમને માટે સહાયરૂપ બનવાનું, એમને બહાર કાઢવાની જવાબદારી આપણી છે. શું તમે
તમારા પોતાના ભાઈઓને વેચવા માંગો છો. આ સવાલ ખ્રિસ્તી સમાજને પણ અત્યારે બહુ જ સાચી દિશા તરફ લઈ જઈ શકે તેમ છે. હકારાત્મક શૈલીમાં આપણે તો વેચવાની વાત નથી કરતા, આપણે તો બાંધવાની વાત કરવા માંગીએ છીએ. અને જેઓ આપણા સમાજના જે કુટુંબો, જે ભાઈ બહેનો, જે જુવાનો, જે દીકરા દીકરીઓ અઘરી મુશ્કેલ તોફાની પરિસ્થિતિમાં મુકાયેલા હોય, નિરાશ થયેલા હોય, નાસીપાસ થયેલા હોય, તોફાન ને વાવાઝોડાની અંદર સપડાયેલા હોય, જીવનનો આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા ચાલ્યા ગયા હોય એવો અનુભવ ને અહેસાસ એમના જીવનને જેમ પોતાના જીવનમાં થતો હોય, એવા લોકોને સાચવવાનું આહવાન આ કાઉન્સિલના પહેલા સવાલ દ્વારા આજે રાત્રે મને અને તમને મળી શકે તેમ છે. શું તમે તમારા પોતાના લોકોને, બીજા તો ના સાચવે તો સમજ્યા, પણ યુ હેવ ટુ લુક આફ્ટર યોર ઓન પીપલ, યોર ફેમિલીઝ, અને એ તો આપણી જવાબદારી આવશે. નહેમ્યા આ કાઉન્સિલ દ્વારા એ તે વખતના અમીરોને, અમલદારોને, એ વખતના લોકોને ઉત્તેજન આપે છે. કેન યુ ડૂ ધીસ? શું તમે આ ખરેખર કરવા માગો છો? અને એ પરિસ્થિતિને તેઓની સમક્ષ રજૂ કરીને, પરિસ્થિતિને રજૂ કરીને અહીંયા જો તમે જોશો તો એમના કોન્શિયસને ઢંઢોળે છે, પોતે ઇન્વોલ્વ થતા નથી, એમને એમની પરિસ્થિતિનું ભાન કરાવે છે, રિયલાઇઝ કરાવે છે, અને એક અન્ડરસ્ટેન્ડિંગ પર લોકો લઈ આવે છે કે વોટ દે આર ડુઈંગ ઇઝ રોંગ, અને માટે એ રિયલાઇઝેશન કરાવવાના સંદર્ભ ને દર્શન ને સમજણ સાથે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે તે એ છે કે શું તેઓ અમને વેચાવવા જોઈએ? ડુ યુ અગ્રી વિથ ધેટ? શું તમારું મન શું કહેશે? તમારું કોન્શિયસ શું કહે છે? તમે તો અમીરો છો, અમલદારો છો, યુ નો એવરીથિંગ ને, વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ નોટ રાઇટ, વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ નોટ ગુડ. નાવ યુ ટેલ મી, હી ઇઝ આસ્કિંગ અ ક્વેશ્ચન, ક્વેશ્ચન ટુ ધ પીપલ ઓફ ધ કાઉન્સિલ, કે શું આવું ખરેખર થવું જોઈએ? Open question to the council. શું તમે પોતે પોતાના ભાઈઓને વેચવા માંગો છો? નંબર વન. અને શું આવું થવું જોઈએ? કાઉન્સિલનો આ વેધક સવાલ જ્યારે નહેમ્યા ઉપસ્થિત સર્વની સમક્ષ રજૂ કરે છે ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે ત્યારે તેઓ છાના રહ્યા, તેમને એક પણ શબ્દ બોલવો સૂઝ્યો નહીં. બાઇબલમાં એવું લખ્યું છે, એન્ડ ધે કેપ્ટ ક્વાઇટ ધેમસેલ્સ. તેઓ છાના રહ્યા કારણ કે હવે સવાલ પોતાના લોકો માટે આવે છે, પોતાનો જે રોલ છે એના સંદર્ભની અંદર જે આહવાન જે આપવામાં આવ્યું કે શું આવું ખરેખર થવું જોઈએ? શું તમારો પોતાના ભાઈને શું તમારે ગુલામ બનાવવો જોઈએ, વેચવો જોઈએ? અને જો તમે એ કરી રહ્યા છો તો બીજો સવાલ, શું એવું થવું જોઈએ? અને આ બે સવાલ ના સંદર્ભની અંદર અહીંયા જે રજૂ થયું કે તેઓ છાના રહ્યા, સન્નાટો છવાઈ ગયો હશે. અને બાઇબલમાં લખ્યું છે કે તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યું નહીં. ધે કુડન્ટ મેક અ સ્ટેટમેન્ટ. શાંતિ છવાઈ ગઈ હશે, અંદર અંદર મનોમંથન ચાલતું હશે, આત્મતપાસ કરવાની પ્રક્રિયા ચાલતી હશે,
સેન્સ ઓફ રિયલાઇઝેશનનો સ્પિરિટ ત્યાં આગળ રોલ કરતો હશે અને તેને કારણે તેઓ છાના રહ્યા, ચૂપ થઈ ગયા, શાંતિ થઈ અને એઓને એક પણ શબ્દ બોલવાનું એ સૂચ્યું નહીં. સી, આ એક એવી પરિસ્થિતિની અંદર નહેમિયા કાઉન્સિલની અંદર એના લોકોની સમક્ષ એવી રજૂઆત કરે છે કે જેના કારણે દે બીકમ સ્પીચલેસ, દે કુડન્ટ મેક અ સ્ટેટમેન્ટ, ઇવન એક શબ્દ બોલી ના શક્યા. સવાલ જ એવા હતા, શું તમે પોતે તમારા પોતાના લોકોને વેચવા માંગો છો, ગુલામ બનાવવા માંગો છો? શું એવું થવું જોઈએ? આ બે સવાલ આપણા સમાજને પણ જુદા જુદા વિષયોના સંદર્ભમાં પૂછવાની જરૂર છે. શું એ થવું જોઈએ? સળગતા સવાલનો જવાબ સભાની પાસે હતો નહીં, એ લોકો આપી શક્યા નહીં, તેઓ ચૂપ રહ્યા, છાના રહ્યા. અને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે તેમને કોઈ માર્ગ દેખાયો નહીં કે આમાં શું જવાબ આપવો. એ ત્યારે જ શક્ય બને કે જ્યારે એમને રિયલાઇઝ થતું હશે કે આ વાત તો સાચી, હો આવું ના થવું જોઈએ મનમાં. ત્યાર પછી નહેમિયા કાઉન્સિલમાં આગળ ધપે, સવાલો કરે છે, સન્નાટો છવાઈ જાય છે, જવાબ આપી શકતા નથી, લોકો ચૂપ થઈ જાય છે. ત્યારે લખ્યું છે તે પ્રમાણે નહેમિયા કહે છે, નાવ ધ બોલ્ડ લીડર કમ્સ અપ વિથ ધ બોલ્ડ સ્ટેટમેન્ટ. તમે શું કહો છો મને ખબર નથી, પણ નહેમિયા એ કાઉન્સિલની અંદર એવું કહેવા માંગે છે કે જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. What ever you are doing is not good, says Nehemiah. Council ni andar. Straight away, bo motu vidhan, potana conscious na adhare, potani samjhan na adhare, potana anubhav na adhare, potana sambandho na adhare, potana apnapan na e jodaila khas prakar na valono ne karane, ave Nehemiah આઉટરાઇટલી સ્ટેટમેન્ટ કરે છે કે જે તમે કરી રહ્યા છો એ સારું નથી. ઇટ ઇઝ નોટ ગુડ. સન્નાટો તો છવાઈ ગયેલો, બે સવાલ પૂછાઈ ગયેલા અને હવે વિધાન આવે છે. ધીસ ઇઝ નોટ ગુડ. તમે જે કરી રહ્યા છો તે સારું. પછી ત્રીજો સવાલ, નહેમિયા પોતાનો જે સમજણ ને પોતાની જે લાગણી હતી, પોતાની જે રજૂઆત હતી એ કર્યા પછી ત્રીજો સવાલ પૂછે છે, તે આ છે, રખે ને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે. તમે જો આ પ્રમાણે જે કરો છો એ સારું નથી નંબર વન, પણ એના કારણે તમારા જે વિદેશી શત્રુ છે ઓલરેડી એ લોકો આપણને ટોર્ચર કરી રહ્યા છે, ઓલરેડી એ લોકો આપણું કામ બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ઓલરેડી બાંધકામનું કાર્ય ધીમું થઈ ગયું છે, આપણે તો સકારાત્મક કાર્યને માટે તેડાયેલા લોકો છીએ, આપણે તો લોકોને બાંધવાના છે, આ બાંધકામની સેવાને માટે તમને ઈશ્વરે તેડેલા છે અને તમે તમારા લોકોને તોડી રહ્યા છો, તમારા લોકોને પતિત કરી રહ્યા છો, તમારા લોકોને ગુલામ બનાવી રહ્યા છો. ઇટ ઇઝ નોટ ગુડ. અને જો એવું થશે તો વિદેશી લોકો માં હું અને તમે નિંદા પાત્ર થઈશું, મારીને તમારી નિંદા કરશે. એટલે એવું તમે કરી રહ્યા છો કે જેને કારણે વિદેશી લોકોમાં તમારી નિંદા થાય. નહેમિયા કાઉન્સિલમાં બહુ અઘરી વાત રજૂ કરે છે અને પછી સવાલ જે ત્રીજો જે અત્યારે ચાલુ છે એ કહું છું.
એવી બીક રાખીને તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ. કાઉન્સિલમાં પૂછાયેલા સવાલ નેહમિયા દ્વારા અઘરા સંદર્ભ ને સંજોગોને ધ્યાનમાં રાખીને નેહમિયા હવે સવાલ કરે છે કે શું તમારે વિદેશીઓમાં નિંદાનું કારણ થવું છે? શું તમારે ઈશ્વરનો ડર રાખીને વર્તવું ન જોઈએ? શું તમારે પોતાના ભાઈઓને ગુલામ બનાવવા જોઈએ, વેચવા જોઈએ? શું એ કરવું યોગ્ય છે? અને હવે શું વિદેશીઓમાં નિંદાપાત્ર બનીને શું તમે તમારા ઈશ્વરનો ડર રાખીને ભય રાખીને વર્તવું ન જોઈએ? સવાલ નંબર 3. કાઉન્સિલ ચાલી રહી છે અને કાઉન્સિલની અંદર નેહમિયા એ જે પ્રશ્ન લોકોએ રજૂ કર્યો, 5 અલગ અલગ પ્રકારના લોકો પોતાની વેદનાના સુરો જે રીતે રજૂ કરે છે, પોતાની એ બહુ જ અત્યંત કરુણ એવી પરિસ્થિતિને તેઓ રજૂ કરે છે, ત્યારે નેહમિયા પ્રતિસાદ આપે છે. પ્રતિસાદના ભાગ સ્વરૂપે કાઉન્સિલ બોલાવે છે અને કાઉન્સિલની અંદર 3 વેધક સવાલો પૂછી નાખે છે. શું તમે પોતે તમારા લોકોને વેચવા માંગો છો? શું એમ થવું જોઈએ? અને 3 વાત એ શું તમારે ઈશ્વરનો ભય રાખીને ન વર્તવું જોઈએ? કોઈ પણ પ્રશ્ન હોય તો એને એડ્રેસ કરવાની વાત અહીંયા નેહમિયા આ કાઉન્સિલ દ્વારા મને ને તમને પડકાર આપે છે અને એ પ્રશ્નને પોતે ઇનિશિયેટિવ કરીને રજૂ કરે છે એક આગેવાન તરીકે. 3 સવાલો. તમે પોતે, તમારું મન શું કહે છે, ઈશ્વરનો ડર અને ઈશ્વરની જે વાતો છે એ શું કહે છે, 3 વાત એજન્ડામાં રજૂ કરે છે. વોટ એવર યુ આર ડુઈંગ ઇઝ નોટ ગુડ. Is not good. નેહમિયા કહે છે. અને જે થઈ રહ્યું છે એ સારું નથી. શું એ થવું જોઈએ? શું તમારે વિદેશી શત્રુઓમાં નિંદાનું કારણ બનવું જોઈએ? શું તમારે ઈશ્વરનો ડર રાખીને ના વર્તવું જોઈએ? સવાલો પર સવાલો નેહમિયા લોકોની સમક્ષ પ્રસ્તુત કરે છે, ગંભીર ઇસ્યુને એડ્રેસ કરતા. એક પછી એક સવાલો જ્યારે રજૂ કરે છે ત્યારે એ તમે પ્રભુનું વચન જો તમે વાંચશો તો 10 વચનની અંદર પછી એ પોતાના 2 વિચારો રજૂ કરે છે. એ 2 વિચારો નેહમિયાના કાઉન્સિલ સમક્ષ જાણે પેપર પ્રેઝન્ટ ના કરતા હોય એ રીતે રજૂ કરે છે. વાંચું છું, આપને ખ્યાલ આવે કે હું મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છે, તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. નંબર 1 પ્રપોઝલ કાઉન્સિલની અંદર 3 સવાલો પૂછ્યા બાદ હવે નેહમિયા પોતાની જે સમજણ છે, પોતાની જે ડિઝાઇન જે છે એ હવે રજૂ કરે છે. નંબર 1 તે કે આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. વેરી પોઝિટિવ પરસેપ્શન, કારણ કે બાંધકામ કરનારો આગેવાન છે ને, એને તો લોકો જે પતિત થયેલા હોય, ભાંગી પડેલા હોય, તૂટી ગયેલા હોય, નિરાશ થયેલા હોય, નાસીપાસ થયેલા હોય, એ લોકોને ઊભા કરવાનું દર્શન છે એની પાસે. અને કોઈ પણ વ્યક્તિ જે બાંધકામની સેવામાં જોડાયેલી હોય, જેનો ઇન્ટેન્શન સારો હોય, જે લોકોનું હિત સાધવાને માટે યત્ન કરતો હોય, એ હંમેશા આવી જ રજૂઆત કરશે કે ભાઈ મારા આ પ્રકારના કૃત્યથી સામેવાળી વ્યક્તિનું હિત થતું હોય, મારા આ પ્રકારના નિર્ણયથી અથવા તો મારું વ્યાજ જતું કરી દેવાથી સામેવાળી વ્યક્તિને થોડીક રાહત મળતી હોય, ઊભા થવામાં એને એ નવી તાકાત મળતી હોય, તો આઈ મસ્ટ ડુ ઇટ. પ્રપોઝલ નંબર 1 વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. અને બીજી પ્રપોઝલ
જે આપે છે તે 11મી કલમમાં કે કૃપા કરીને આજે જ તમારે તેઓના ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ અને તેઓના ઘરો તથા જે પૈસા, અન્ન, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપવા. વ્યાજ સાથે તેઓને પાછા આપવા. ઓપન શેરિંગ, એની પોતાની જે સમજણ હતી, એનું જે પોતાનો જે દર્શનનો હિસ્સો હતો, એનું જે બાંધકામની એ જે ફોર્મ્યુલા અને ડિઝાઇનની અંદર જે આવતું હતું, એ હિત કરવાની સમજણ ધરાવતું પાત્ર હવે એવું પણ કહેવા માંગે છે કે ખાલી વ્યાજ છોડી દેવાનું એવું નહીં, પરંતુ જે કંઈ પણ તમે પડાવી લીધેલું છે એ વ્યાજ સાથે તેઓને પાછા આપવા. વ્યાજ સાથે, વ્યાજ લેવાનું છોડી દેવાનું નંબર વન, અને જે કંઈ પણ પડાવી લીધું છે એ તમે એમને રિટર્ન કરો, રિટર્ન કરો. કારણ કે જો રિટર્ન થશે તો ફરી પાછા એ લોકો પોતાના કામમાં વ્યસ્ત થશે, ફરી પાછા મહેનત કરશે, ફરી પાછા ઊભા થશે અને એ લોકોનું સર્વાંગી વિકાસ થશે, દ્રઢ થશે, મજબૂત થશે, વૃદ્ધિ પામશે, વિકાસ પામશે. કાઉન્સિલની અંદર ત્રણ સવાલો, અને હવે રજૂ કરે છે કે આઈ હેવ એ ફોર્મ્યુલા ફોર યુ. મારી પાસે આવી અઘરી પડ ને આવી મુશ્કેલ પડની અંદર મુકાયેલા લોકોનો જવાબ આપવા માટેની ડિઝાઇન છે, અને એમાં બે બાબતો તમારે કરવી પડશે. નંબર વન, કે વ્યાજ લેવાનું તમે છોડી દો. નંબર ટુ, એ જે કંઈ પણ અત્યાર સુધી તમે પડાવી લીધું છે, પછી એ જૈતવાડીઓ હોય, ખેતરો હોય, દ્રાક્ષાવાડીઓ હોય, ઘરો હોય, તેમના પૈસા હોય, અન્ન હોય, વોટ એવર તમે પડાવી લીધું છે, એમની એ નાજુક પરિસ્થિતિને તમે એન્કેશ કરેલી છે, એમની આર્થિક નબળી પરિસ્થિતિની અંદર તમે એમનું જે કંઈ પણ લખાવી લીધેલું છે એ તમે વ્યાજ સાથે પાછું આપો. વ્યાજ સાથે પાછું આપો એટલે જે લઈ લીધું છે એની ઉપરાંત પણ તમે એમને કશુંક આપો કે જેથી કરીને એ લોકો ફરીથી ઊભા થાય. એ લોકો તો ભાંગી પડ્યા છે, તૂટી ગયા છે, બેહાલ થઈ ગયા છે, અધમ અવસ્થાની અંદર આવી ગયા છે, મહાસંકટની અંદર મુકાયેલા છે. હવે એ લોકોને તો ઊભા કરવા હશે તો આપણે જ પ્રયત્ન કરવો પડશે, આપણે જ સાથે મળીને એ દિશામાં નાનું મોટું જતું કરીને સાચવી લઈને સંભાળી લઈને એમને ફરીથી ઊભા કરવાનો યત્ન કરવો પડશે. અને એ આખી ઊભા કરવાની એ બાંધકામની આખી સેવામાં આઈ હેવ એ સજેશન ફોર યુ ફ્રેન્ડ્સ. આવું કંઈક જો કરીએ, વ્યાજ લેવાનું છોડી દઈએ, અને જે તમે પડાવી લીધું છે, જે તમારું હતું નહીં પણ કોઈકની મર્યાદાવાળી પરિસ્થિતિનો લાભ લઈને તમે એ પડાવી લીધેલું છે, તો એ આપણે વ્યાજ સાથે પાછું આપીએ કે જેથી કરીને એ વ્યાજની રકમથી એ લોકો ફરી એકવાર ઊભા થાય, ફરી એકવાર એ લોકો પોતાના જીવનોનું, પોતાની પાસે જે હશે એનું રોકાણ કરે, ફરી એકવાર મહેનત કરતા થાય, સક્રિય થાય, અને એમ કરીને તેઓ આગળ વધીને પોતાના કુટુંબોનું જતન કરે, રક્ષણ કરે, સાચવી લે, સંભાળી લે. સી સાનબાલાટને ટોબિયા તો હજુ છે જ પિક્ચરમાં, ઓકે, જતા નથી રહ્યા, હા, ભૂલી ના જતા પાછા, પણ બાંધકામનું કાર્ય કરનારો નહેમિયા સોલિડ સવાલો પૂછે છે અને અદ્ભુત ને અજાયબ જેવા સજેશનો આપે છે. ધીસ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ. કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને કન્સ્ટ્રક્ટિવ સજેશનમાં કોઈનું અહિત હોય જ નહીં. કન્સ્ટ્રક્ટિવ સજેશન દ્વારા તમે બીજાનું હિત જ વિચારો
અને એને કેવી રીતે એની અઘરી ને મુશ્કેલ એવી પળની અંદર તમે સહાયરૂપ બનો છો, તમે એને સાચવી લો છો, તમે એને સંભાળી લો છો, તમે એને સુધારી લો છો, તમે એને સમારી લો છો, તમે એને સજાવી લો છો અને ફરી એકવાર એને બાંધીને ઈશ્વરની સેવા અને સાક્ષીને માટે કેવી રીતે તમે ઉપયોગી પાત્ર બનાવો છો, ધેટ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટિવ સજેશન. કન્સ્ટ્રક્ટિવ સજેશનો દ્વારા જીવનો બંધાય, કન્સ્ટ્રક્ટિવ સજેશનો દ્વારા કુટુંબો બંધાય, મંડળીઓ બંધાય, ડાયોસિસ બંધાય, સમાજ બંધાય, રાજ્ય અને રાષ્ટ્ર પણ બંધાય. અહીંયા નહેમિયા નેગેટિવ એટીટ્યુડ અપનાવતો જ નથી. નહેમિયા નેગેટિવ ક્રિટિસિઝમ કરતો જ નથી. એ તો રાધર એ જે ખાસ પ્રકારની અસાધારણ પરિસ્થિતિ થતી હતી એની અંદર એને ઇન્સ્ટિગેટ કરે છે, એમને વિચારતા કરી મૂકે છે અને એમને સવાલ પૂછે છે. જે થઈ રહ્યું છે તે એ સારું નથી, શું એ થવું જોઈએ અને ઈશ્વરની દ્રષ્ટિમાં એ સારું છે? બસ રજૂઆત જ કરે છે, કોઈ ટીકા ટિપ્પણી નહીં, કોઈ નેગેટિવ ક્રિટિસિઝમ નહીં, કોઈ ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ નહીં. જીવનોના બાંધકામમાં નેગેટિવ ને ડિસ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કદી કામમાં નહીં આવે અને એને માટે તો તમારે આવું કન્સ્ટ્રક્ટિવ અને ક્રિએટિવ સજેશન લાવવું પડશે. આઈ હેવ અ રેમેડી ફોર યુ ફ્રેન્ડ્સ. મારે મારા લોકોને બાંધવાના છે, કોટો બંધાતા બંધાશે, પણ લોકોનું બાંધકામ એ બહુ મહત્વનું છે. કોટ તો મટીરિયલિસ્ટિક આઇટમમાં આવશે, સેફટી માટે જરૂરનો છે, યા સલામતી માટે બહુ જરૂરનો છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ આપણે કરવાનું જ છે. પણ બિફોર ડેટ એકબીજાનું બાંધકામ કરીએ એ એટલું જ જરૂરનું છે, એકબીજાનું બાંધકામ કરીએ એ એટલું જ જરૂરનું છે. લેટ અસ બિલ્ડ વન અનધર. અને જીવનનું બાંધકામ એકબીજાનું જો કરવાનું હોય તો બહુ મોટું મન રાખવું પડશે, બહુ મેચ્યોરિટી રાખવી પડશે, જતું કરવું પડશે, સેક્રિફાઈસ આપવો પડશે, અન્ડરસ્ટેન્ડિંગ કરવી પડશે અને વિશાળ ને બોડી ડિઝાઇનની અંદર મારે તમારી જાતને મૂકી દેવી પડશે અને બધા લોકોનું સહિયારું હિત જોવું પડશે. હું એકલો સેફ રહું ને મારા લોકો આવી અધમ અવસ્થાની અંદર મુકાઈ જાય એ દ્રશ્યમાં ના તો મને ને તમને આશીર્વાદ મળશે, ના તો પેલા લોકોને આશીર્વાદ મળશે. ધેટ ઇઝ ધ રિયલ પોઝિટિવ ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવ ગાઈડલાઈન. આ કાઉન્સિલની વિશેષતા આ જ છે. નો નેગેટિવિટી, ઇન્ટેન્શન ઇઝ ક્લિયર. ઇન્ટેન્શન જે ઈરાદો છે એ ક્રિસ્ટલ ક્લિયર છે, ક્રિએટિવ છે અને કન્સ્ટ્રક્ટિવ છે. નો ડેમેજિંગ ફેક્ટર સાહેબ, નો કોઈ અંગત ગણિત નહીં, કોઈ સ્વાર્થ નહીં, કંઈ મેળવી લેવાની વાત નહીં. નેગેટિવ ક્રિટિસિઝમ આશા રાખું છું કે તમે નહીં જ કરતા હોય, કરો છો? નહીં કરતા ને, કરશો પણ નહીં, પ્લીઝ રિક્વેસ્ટ યુ. ઇટ વિલ નેવર બિલ્ડ યુ, ઇટ વિલ નેવર હેલ્પ યુ, ઇટ કેન નેવર બિલ્ડ ઓર હેલ્પ એનીબડી એલ્સ એઝ વેલ. તમને તો એ મદદરૂપ થશે જ નહીં પણ બીજાઓને પણ મદદરૂપ નહીં થાય. અને જો ક્રિટિસિઝમ જ જો કરવું છે, ખરેખર લાગે છે કે મારે ક્રિટિસિઝમ કરવું છે, તો કન્સ્ટ્રક્ટિવ અને ક્રિએટિવ ક્રિટિસિઝમ. સમાજને, ડાયોસિસને, મંડળીને, આગેવાનોને આવા કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમની જરૂર છે. આગેવાનો બની બેઠા છે એટલે બધું આવડી જ ગયું છે ને, હોશિયાર જ છે ને, બધું ઓકે છે એવું ના પણ હોય. ઓકે, યસ, થતી ભૂલ અટકાવવી ઇટ ઇઝ અવર ડ્યુટી, ઇટ ઇઝ અવર રિસ્પોન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. We have to help one another. We have to build one another. પણ એનો એટીટ્યુડ હોય, એની રીતો હોય, એની મેથડ હોય સાહેબ.
કોઈનો ભૂખો કરી નાખે, કોઈનો નાશ કરી નાખે, કોઈને ઝીરો કરી નાખે એવું ના હોય. પણ ઝીરો થઈ જતા હોય તો અટકાવવાના, અને થઈ ગયેલા હોય તો એમને ઉભા કરવાના. દેટ ઇઝ કોલ્ડ ક્રિએટિવ એન્ડ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એન્ડ સજેશન. કોઈ એમ કહે કે ભાઈ અમે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એટલે શું? ગુડ ક્વેશ્ચન. એનો જવાબ આટલો જ કે થતું કામ જો ખોટું થતું હોય ને ખોટી દિશામાં થતું હોય ને જતું હોય તો તમારો રોલ એવો આવે કે જે તે કરતું હોય તો જે તે આગેવાન હોય એને તમારે પ્રેમથી મળવાનું. અંગત રીતે જજો, એને મળજો, એની જોડે વાત કરજો. જો તમે વડીલ હોય તો માથે હાથ મૂકીને, ખભે હાથ મૂકીને, મિત્ર તરીકે પણ તમે કહી શકો કે બેટા તું આ જે કરે છે એના બદલે જો તું આ રીતે કરીશ, ઓલ્ટરનેટિવ નવી મેથડ અથવા તો નવી ડિઝાઇન ફોર્મ્યુલા ગાઈડલાઈન, તો તને આ કામ સરળતાથી થશે અને નુકસાન તને નહીં થાય ને કોઈને નહીં થાય. દેટ ઇઝ કોલ્ડ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ. એટલે તું જે કરી રહ્યો છે એ ખોટું કરી રહ્યો છે, તારો હમ એવું બધું અથોડા નહીં મારવાના, એને રિયલાઇઝ કરાવો. નહેમ્યા કાઉન્સિલની અંદર, સભાની અંદર લોકોને રિયલાઇઝ કરાવે છે. અગાઉ જ્યારે એને સર્વે કર્યો અને સેલ્ફ સ્ટડી કરી એનાલિસિસ કર્યા પછી લોકોને રિયલાઇઝ કરાવે છે, અરે અમે કેવી દૂરદર્શાની અંદર ને અધમ અવસ્થામાં છે. લેટ પીપલ રિયલાઇઝ એન્ડ ધે ટેક ધ ડિસિઝન. સો કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ મીન્સ મેકિંગ અધર્સ રિયલાઇઝ. બીજાઓને તમે રિયલાઇઝ કરાવો છો કે આ જે થઈ રહ્યું છે કદાચ ખોટી દિશામાં ને ખોટી રીતે થઈ રહ્યું છે, એના બદલે જો તું આમ કરીશ તો ખોટું થતું અટકી જશે, નુકસાન થતું અટકી જશે. રાધર તારી આ પ્રવૃત્તિની અંદર તારા તાલંતો સાથે, તારી સેવાઓ સાથે, તારા આગેવાની સાથે તું બીજા ઘણા બધા લોકોને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું કારણ બની જઈશ. લોકો બંધાશે, કુટુંબ બંધાશે, મંડળી બંધાશે, ડાયોસિસ બંધાશે, સમાજ બંધાશે, રાજ્ય બંધાશે, રાષ્ટ્ર બંધાશે. લોકોને રિયલાઇઝ કરાવે છે, કોઈ ટીકા ટિપ્પણી નહીં સાહેબ, કોઈ નેગેટિવિટી નહીં, કોઈ ડિસ્ટ્રક્ટિવ વાતો નહીં સાહેબ. કાઉન્સિલની અંદર એક મેચ્યોર સ્પિરિચ્યુઅલ આગેવાન તરીકે ત્યાં આગળ પ્રેઝન્ટ કરે છે સમાજના સળગતા ઇસ્યુને. સજેશન્સ આપે છે કે જે થયું એ સારું નથી થયું, પણ હવે આપણે સારું કરવા માંગીએ છીએ. અને સારું કરવા માંગીએ છીએ એમાં બે વાત, વ્યાજ લેવાનું છોડી દઈએ અને જે કંઈ પણ એમનું પડાવી લીધું છે એ આપણે એમને પાછું આપીએ, વ્યાજ સાથે પાછું આપીએ, કે જેથી કરીને તેઓ ફરી એકવાર પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં, પોતાની સેવામાં, પોતાની જવાબદારીઓમાં બંધાતા જાય. જીવનોના બાંધકામ ને કુટુંબોના બાંધકામની સેવા એ પ્રવર્તમાન સમાજની બહુ મોટી જરૂરિયાત છે. પાળક સાહેબોએ, પાસ્ટરેટ કમિટીના સભ્યોએ, સન્ડે સ્કૂલના ટીચર્સે, મહિલા સંગઠના આગેવાનો, ક્વાયરના સભ્યો, સિનિયર સિટીઝનના હોય, જુવાનોની વાત હોય, દરેક લોકોએ આ બાંધકામની સેવામાં જોડાવવું પડશે. સાથે મળીને સહિયારા પ્રયાસમાં મારે ને તમારે બાંધકામ કરવું પડશે. ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ ને ક્રિટિસિઝમ સાથે કામ કરવું પડશે. આઈ હિયર બાય ઇન્વાઇટ યુ ઓલ ટુ જોઈન ઇન ધ કન્સ્ટ્રક્ટિવ ministry. Join. નકારાત્મક ક્રિટિસિઝમ કર્યું છે કદી? રિફ્લેક્ટ કરો
યાદ કરો છેલ્લે તમે કોના માટે કેટલું ખંડનાત્મક બોલ્યા, કેમ બોલ્યા? આત્મ તપાસ કરીએ. કોઈકના વિશે બોલીને ભૂક્કો કરી નાખ્યો, એને ઉત્તેજન આપી દીધું, કોઈ થતી સેવા પ્રવૃત્તિમાં નકામું ને નકારાત્મક ને નાશકારક બોલીને અટકાવી દેવાનો યત્ન કર્યો? મને નથી ખબર. આઈ એમ નોટ હિયર ટુ જજ એની વન. દેટ ઇઝ નોટ માય રોલ. એન્ડ આઈ નોર્મલી ડોન્ટ ડુ ડેટ. પ્લીઝ ડોન્ટ ડુ ડેટ. નેગેટિવિટી, નકારાત્મક વિચારો, નકારાત્મક આચરણો, નકારાત્મક વલણો અને વ્યવહારો લોકોના જીવનોને બરબાદ કરી નાખશે. પછી એ વ્યક્તિગત જીવનમાં હોય, કૌટુંબિક જીવનમાં હોય, મંડળીના જીવનમાં હોય, ડાયોસિસ લેવલે હોય, સમાજમાં હોય, રાજ્ય કે રાષ્ટ્રમાં હોય. નકારાત્મક એટલે નકારાત્મક છે. નકારાત્મકમાંથી નિરાશા જશે ને નિરાશાથી નાશકારકમાં જશે. એન એન એન. નકારાત્મકમાંથી નિરાશા અને નિરાશામાંથી નાશકારક. કોઈને ફાયદો નહીં થાય. તમારું ને મારું જીવન એડે જતું રહેશે સાહેબ. શાંતિ ને આનંદ વાળી ઊંઘ વાળું જે જીવન છે એ પણ જતું રહેશે. આઈ એમ શ્યોર કે તમે લર્નેડ છો, ઈશ્વરનો ડર રાખનારા છો, ઈશ્વરની કૃપાનો અનુભવ કરનારા પાત્રો છો, ઈશ્વરના નામથી ઓળખાતા એવા પ્રભુના સેવકોને સેવિકાઓ છો. તમે નકારાત્મક તો નહીં જ બનતા હો. શું આજે આપણે નિર્ધાર કરી શકીએ કે પ્રભુ બાકીની જીવનયાત્રામાં હવેથી હું નેગેટિવ ક્રિટિસિઝમ કરીને કોઈના પણ જીવનની સાથે કોઈ પણ સેવા પ્રવૃત્તિમાં અટકાવનું કારણ નહીં બનું? રાધર કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ અને સજેશન સાથે એ હવે પછીની જીવનયાત્રામાં હું વ્યક્તિને બાંધવા, કુટુંબને બાંધવા, મારી મંડળીને બાંધવા, મારી ડાયોસિસને બાંધવા, મારા સમાજને બાંધવા, મારાથી થાય એટલું શ્રેષ્ઠ કરીશ. કેન વી ગીવ ધીસ કમિટમેન્ટ ટુ અવર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, કે જેણે મનને તમને આ મૂલ્યવાન માનવી જીવન આપ્યું, અઢળક આશીર્વાદો આપ્યા, અઢળક જ્ઞાન આપ્યું, ડાપણ આપી, સત્તા આપી, સંપત્તિ આપી, બધું સાહેબ સ્ટેટસથી લઈને શું નહીં આપ્યું કહો? શું આ જીવનમાં હું અને તમે કોઈના પણ જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કે કૌટુંબિક કે મંડળી અને સમાજના બાંધકામમાં ઉપયોગી બન્યા છે? છેલ્લે ક્યારે બનેલા? છેલ્લે તમે કોના જીવનમાં અંગત રસ લઈને કોઈને પતિત થયો હોય તો ઊભો કરેલો? કેન યુ રિકલેક્ટ? કે પછી પોતાનું જ જોયું? આત્મતપાસના સવાલો છે. નહેમ્યા આત્મતપાસના સવાલો પૂછે છે. આજે નહેમ્યાના માધ્યમ થકી આત્મતપાસ કરવા માટે આ બાઇબલ સ્ટડીના માધ્યમ દ્વારા હું મને અને આપને આપણને સવાલો કરી રહ્યો છું. છેલ્લે ક્યારે કોના જીવનના બાંધકામમાં રસ લીધેલો? છેલ્લે મેં ક્યારે કોઈના જીવનને ક્રશ કરી નાખેલું? મારા વિચારો દ્વારા, મારા વાક્યો દ્વારા, મારા વલણો દ્વારા, મારી વર્તણૂક દ્વારા, મારા કાર્યો દ્વારા. જો આત્મતપાસ કરીશું ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. કોઈ સંપૂર્ણ નથી, બોલનાર પણ નથી ને આપ પણ નથી, અને હોઈ પણ ના શકીએ. મર્યાદા તો હશે, ત્રુટિઓ હશે, ક્ષતિઓ હશે. પણ નહેમ્યાની કાઉન્સિલ મને ને તમને આજે જીવનનો ફરી એકવાર ઉત્તમ ઉત્તમ પાઠ ભણાવવા માંગે છે. નહેમ્યાએ કાઉન્સિલનું આખું પ્રેઝન્ટેશન કર્યા પછી, સજેશન્સ આપ્યા બાદ ગાઈડલાઈન નહેમ્યાએ આપી, અને પછી શું થયું એ પણ હું આપને સાથે શેર કરી રહ્યો છું. 12મી
કલમમાં, ત્યારે તેઓએ કહ્યું કે અમે તે પાછા આપીશું. નંબર વન, તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં અને તમારા કહેવા પ્રમાણે અમે કરીશું. ત્રણ સવાલો, ત્રણ જવાબ. હવે કાઉન્સિલની અંદર લોકો સાથે મળીને આપે છે. સી ધ હાઈટ ઓફ ધ કાઉન્સિલ. ત્રણ સવાલ ખુલ્લમ ખુલ્લા, એક જ ઇસ્યુ, કોઈ આડી તેડી વાત નહીં, ટુ ધ પોઈન્ટ, સ્ટ્રેટ અવે. ક્વેશ્ચન નંબર વન, ક્વેશ્ચન નંબર ટુ, ક્વેશ્ચન નંબર થ્રી. નાઉ આન્સર નંબર વન, આન્સર નંબર ટુ, આન્સર નંબર થ્રી. કોઈ બળજબરી નહીં, કોઈ ધાકધમકી નહીં, કોઈ નિયમોને વાત નહીં. પ્રેમની ભાષામાં ખુલ્લમ ખુલ્લી લાગણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા ઇસ્યુનો સમાધાનકારી વલણ અપનાવીને હવે માર્ગ નીકળતા હવે લોકો જે પરિણામની અંદર આગળ જોઈએ છે તે પ્રમાણે. પહેલા આપણે પોકાર જોયેલું, પછી પ્રતિસાદ જોયું, હવે આપણે પરિણામ તરફ આગળ વધી રહ્યા છે. કાઉન્સિલને બોલાવવાની વાત અને એમાં જે પરિણામ આવે છે એ હવે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. પરિણામની અંદર આ રીતે તેઓએ કહ્યું, પીપલ ટુગેધર ઇન ધ કાઉન્સિલ, કે અમે તે પાછા આપીશું, વાળી આપીશું. પાછા આપવાની વાત કરે, પાછું આપવું એ આત્મિકતાની ઊંચાઈનું માપદંડ છે. સાહેબ, કોઈની પાસેથી લીધેલું હોય તો પાછા આપવાની વાત. પાછા આપવાનું વલણ એ હકારાત્મક વલણ છે, આત્મિક વલણ છે, આધ્યાત્મિકતાને નક્કી કરતી વર્તણૂકની આ શૈલી છે. ઘણી બધી વખત ઘણા બધા લોકો પૈસા લઈ જતા હોય છે, ભાઈ પાછા નહીં આવતા. તમને અનુભવ હશે, પબ્લિક લાઈફમાં શું, એટલે ઘણું બધું જોયું, ઘણું બધું સાંભળ્યું, ઘણું બધું અનુભવ્યું, પણ પાછા આપવામાં ઘણા લોકો પીછેહટ કરતા હોય છે. કાઉન્સિલનું પરિણામ તો જુઓ, કોઈ પણ જાતની કચકચ વગર, આનંદ અને ઉલ્લાસ સાથે, પૂરેપૂરી સભાનતામાં, પૂરેપૂરી સમજણની અંદર તેઓ નક્કી કરે છે, અમે પાછા આવીશું, વિલ રિટર્ન ઇટ, વી વિલ રિટર્ન ઇટ. બીજું જે પરિણામ અહીંયા જોવા મળે છે તે પ્રમાણે કે તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં. વ્યાજ નહીં લઈએ, વ્યાજ લેવું કે આપવું થિયોલોજિકલ સેક્શનની અંદર એક ડિબેટેબલ ઇસ્યુ છે, પણ મારે અત્યારે એમાં નથી જવાનું. પણ અહીંયા જે એટીટ્યુડ અને એટીટ્યુડ સાથે જે એક્શન, જે ડિસિઝન જે લેવાય છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ ધીસ કાઉન્સિલ. સી, કાઉન્સિલનું જે પરિણામ છે એ તો ક્લાઇમેક્સ પર ગયું સાહેબ, અને કાઉન્સિલના પરિણામની અંદર લોકોની સાથે પ્રશ્નની રજૂઆત કરવાની, લોકોને રજૂઆત કરીને એમને એમની પરિસ્થિતિનું ભાન કરાવવાનું, એમને સાચી માહિતી આપવાની, સાચું શિક્ષણ આપવાનું, સાચું સજેશન આપવાનું, અને પછી એ લોકો જાતે નિર્ણય લે. ધ ડિસિઝન કોઈના પર ઠોકી ના બેસાડાય. સ્પિરિચ્યુઅલ લીડરશીપની વાત છે, મેચ્યોર લીડરની વાત આવે છે. You cannot compel your decision upon anybody. No way. અને એમ કરશો સત્તાના જોરે કે કોઈ બીજા પાસાઓના જોરે, પરિણામ સારું તો નહીં જ આવે. તમારે જો તમારો નિર્ણય કોઈની પાસે
એક્ટિવ કરાવવાનો હોય તો પણ તમે પ્રેમથી કરાવજો, સમજણ સાથે કરાવજો, વિશ્વાસમાં લઈને કરાવજો, સાચું ચિત્ર આપીને કરાવજો. નહેમ્યા રજૂ કરે છે અને હવે તેઓ પોતે પોતાની રીતે, કારણ કે પ્રભુએ દરેકને જ્ઞાન આપ્યું છે, ડાપણ આપ્યું છે, અંતરાત્મા આપ્યો છે, સમજણ આપી છે, અનુભવ આપ્યા છે, દરેકે પોતે પોતાની રીતે બીજો નિર્ણય લીધો, પરિણામમાં તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં. અને ત્રીજી વાત કે તમારા કહેવા પ્રમાણે અમે કરીશું, વી વિલ ફોલો યુ, વી વિલ ફોલો યોર ડિઝાઇન, યોર સેઇંગ્સ. તમે જે કહેશો એનું પ્રમાણે અમે વર્તીશું ને અમે એ પ્રમાણે બિહેવ કરીશું. ધેટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ કાઉન્સિલ, ધેટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ કાઉન્સિલ. સમજ્યા? પ્રશ્નથી શરૂ થઈ, જો ગુસ્સે થઈ ગયો, બહુ ગુસ્સો આવ્યો, એમને ધમકાવી પણ દીધેલા, પણ આ લોકોની વિરુદ્ધ આ જે સળગતો પ્રશ્ન હતો એને લઈને અહીંયા કાઉન્સિલ બોલાવે છે. અને કાઉન્સિલની અંદર જે પ્રેઝન્ટેશન થાય છે, જે સવાલો પૂછવામાં આવે છે, ત્રણ સવાલો પૂછવામાં આવે છે, બે સજેશન્સ આપવામાં આવે છે, ત્રણ જવાબો મળે છે, કમિટમેન્ટના ભાગ સ્વરૂપે, પરિણામના ભાગ સ્વરૂપે, પોકાર, પ્રતિસાદ અને પરિણામ. પાંચમો અધ્યાય અને તેની 1-13 કલમ એ આખા આ પ્રશ્નને, ઇન્ટરનલ પ્રોબ્લેમને પ્રસ્તુત કરતો રજૂઆત તમને જોવા મળશે. ઇન્ટરનલ પ્રોબ્લેમ, એક્સટર્નલ પ્રોબ્લેમ તો સાનબાલાટ ને ટોબિયાનો છે જ, એ તો ઊભો જ છે, પણ હવે ઇન્ટરનલ મેટર પણ આવી. સી, યુ હેવ ટુ ફેસ એન્ડ ફાઇટ બોથ ધ ફેક્ટર્સ. અંદર કુટુંબની અંદર કશું થાય ને સાહેબ, અચ્છો ભલો ભાંગી પડશે. હું તો સમાજમાં એવા એવા મિત્રોને ઓળખું છું કે કૌટુંબિક ફેક્ટર્સને કારણે સાહેબ તેઓ ડિસ્ટર્બ થયેલા છે, ડાઉન થયેલા છે, ડિપ્રેસ થયેલા છે. માર્ગ સૂજે નહીં સાહેબ, માર્ગ સૂજે નહીં. દેર આર સો મેની ઇન્ટરનલ ફેક્ટર્સ કેન સ્પોઇલ યોર લાઈફ. ઇન્ટરનલ ફેક્ટર્સ અને પ્રોબ્લેમ્સને રિઝોલ્વ કરવાના, એને પ્રશ્નોને દૂર કરવાની જવાબદારી પણ મારીને તમારી રહેશે. કોઈ પણ પ્રશ્નનો માર્ગ નીકળશે એવું નહેમ્યા કહે છે. નહેમ્યાનું એક્સટર્નલ પ્રોબ્લેમ માટેની સ્ટ્રેટેજી અલગ હતી, ઇન્ટરનલ પ્રોબ્લેમની સ્ટ્રેટેજી અલગ છે. એક જ લાકડીએ બધું હંકાશે નહીં, પ્લીઝ ડોન્ટ ડુ ડેટ. ઇન્ટરનલ અપને લોકો કી બાત આવતી હૈ, અપનાપન આવે છે, અપનાપન. અને આપણા લોકોની સાથે તો હાલથી જ વર્તવું પડે છે, સામેવાળો તમને કરે કે ના કરે તમને અનુભવ હશે નહીં. મને પણ બહુ છે અનુભવ, બહુ વહોળો અનુભવ છે, 30 વર્ષનો, બહુ જ ડિસ્ટર્બિંગ અને ડેમેજિંગ કરતું પાત્ર પણ મારી સામે આવે તો પણ મારે તો એને હાથ મિલાવવાનો, હસવાનું પણ ખરું. મારી ઈશ્વરે મને આશીર્વાદ આપે છે હસવાનું, એટલે હસવું અને પ્રેમથી બોલાવો. ઈશ્વર પછી સંભાળે. પછી પ્રભુ કૃપા આપે અને એની આશીષ આપે છે. ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ, એક્સટર્નલ પ્રોબ્લેમ્સ કેન સ્પોઇલ યોર લાઈફ, તમારી વિકાસની યાત્રાને અટકાવી શકે તેમ છે, તમારી વિશ્વાસની યાત્રામાં અડચણો ઊભા કરી શકે તેમ છે.
નહેમ્યા. એક્સટર્નલ પ્રોબ્લમનો પણ અદ્ભુત અને અજાયબ જેવી રીતે વહીવટ કરે છે, આગેવાની આપે છે. ઇન્ટરનલ પ્રોબ્લમનો પણ વહીવટ અદ્ભુત અને અજાયબ જેવી રીતે કરે છે. ત્રણ વચનો લોકો સ્વેચ્છાએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉમંગથી આપે છે. અને એ સંદર્ભમાં લખ્યું છે તે પ્રમાણે કે નહેમ્યા એ લોકોની પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે, કમિટમેન્ટ પ્રતિજ્ઞા લેવડાવે છે. સ્કૂલની અંદર આપણે કરતા હતા ને, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પ્રતિજ્ઞા લેવડાવે છે. પછી છેલ્લી વાત કહેલું બંધ કરવાનું, ધ એન્ડ પાર્ટ ઓફ ધ કાઉન્સિલ. ત્યારે સર્વ લોકોએ કહ્યું આમેન. પછી એવું લખ્યું છે કે તેઓએ યહોવાની સ્તુતિ કરી અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. ધેટ ઇઝ ધ હાઈટ ઓફ ધ કાઉન્સિલ. પરિણામ ની પરાકાષ્ઠા, આમેન. જેવું કહ્યું છે એ પ્રમાણે થાવ. અને તેઓએ યહોવાની એટલે કે ઈશ્વરની સ્તુતિ કરી. પ્રશ્નની શરૂઆત થઈ, ઈશ્વર સ્તુતિમાં રૂપાંતરિત થયું. કોઈ પણ પ્રશ્નનો કન્સ્ટ્રક્ટિવ અને ક્રિએટિવ ગ્રાઉન્ડ ઉપર થયેલું ક્રિટિસિઝમ કે સજેશન દ્વારા જે માર્ગ નીકળે એનું પરિણામ આ જ હોઈ શકે સાહેબ. આભાર સ્તુતિમાં એ ટ્રાન્સફોર્મ થઈ જાય. લોકોએ યહોવાની સ્તુતિ કરી અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. કાઉન્સિલના અંતમાં આ પરિણામની ઊંચાઈ તમને જોવા મળશે. સી, જેટલી પણ કાઉન્સિલ બાઇબલની અંદર આપેલી છે એનો તમે અભ્યાસ કરો તો બહુ મજા આવશે. ઇટ વુડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ એન્જોય. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોમાં પણ એક કાઉન્સિલ છે, વાંચજો, બહુ મજા આવશે. કાઉન્સિલના આગેવાન વિશે તમે વાંચજો, યહોશવા વિશે વાંચજો, સખેમની કાઉન્સિલ વાંચજો, બહુ મજા આવશે. નહેમ્યાની કાઉન્સિલ વાંચજો, બહુ મજા આવશે. ધ એટીટ્યુડ ઓફ ધ લીડર્સ, ધેન ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પીપલ, પોઝિટિવિટી ઓફ ધ પીપલ, ટ્રાન્સપરન્સી ઓફ ધ ઇસ્યુ, પ્રેઝન્ટેશન ટુ ધ પોઈન્ટ, and then voluntarily joyfully taking decision together eventually ઈશ્વર સ્તુતિમાં રૂપાંતરિત કરી નાખશે. સમય થઈ ગયો છે ઈશ્વરનો આભાર માનું, ઈશ્વરના નામ ધન્યવાદ આપું. આપ આગેવાન છો, આપના કુટુંબની અંદર કોઈ કેવા ઇન્ટરનલ પ્રોબ્લમનો સામનો કરી રહ્યા છો, પતિ પત્નીના સંબંધની અંદર, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધની અંદર, ભાઈઓ ભાઈઓ અને બહેનો વચ્ચેના સંબંધની અંદર. હમણાં હમણાં સમાજની અંદર એક સળગતો ઇસ્યુ આવે છે કે સંપત્તિને કારણે ભાઈઓ ભાઈઓ અને બહેનો બહેનો ઝઘડી મરે છે અંદર અંદર. બોલો, બહુ બધા કેસીસ મારા ટેબલ પર આવે છે. નામ દેવાય નહીં એટલે દેતો નથી. આવું ના કરશો. સંપત્તિ કરતાં વધારે સારા સંબંધો છે સાહેબ, પકડી રાખજો. અને કૌટુંબિક સંબંધોને તમે ગાઢ બનાવજો, મજબૂત બનાવજો, અને એમાં એમાં રહેલો આનંદ અને આશીર્વાદ તમે માણતા રહેજો. કેટલાય લોકોના બોલવાના સંબંધો નથી અંદર અંદર સાહેબ. ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ મને ને તમને ખોરી કાશે. મંડળીની અંદર ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ, ક્યાં જઈને મંડળી અટકશે? ક્યાં જઈને, ક્યાં સુધી લડતા રહેવાનું? ક્યાં સુધી વાંકા વાંકા ચાલવાનું? ક્યાં સુધી મન દુઃખ કરશો? કહો, ક્યાં સુધી ખોટું લગાડશો? તૂટી જશે મંડળી, તૂટી જશે સાહેબ. મંડળી તૂટે, કુટુંબ તૂટે એટલે મંડળી તૂટે, મંડળી તૂટે એટલે ડાયોસિસ તૂટે, ડાયોસિસ તૂટે એટલે સમાજ તૂટે સાહેબ. એન્ડ વી આર કોલ્ડ ટુ બિલ્ડ. તોડવાની પ્રક્રિયામાં નહીં, પણ બાંધવાની પ્રક્રિયામાં પ્રભુએ મને ને તમને આમંત્રણ આપ્યું છે, તેડું આપ્યું છે. વી આર કોલ્ડ ટુ બિલ્ડ.
વ્યક્તિઓ બાંધીએ, કુટુંબ બાંધીએ, મંડળી બાંધીએ, ડાયોસિસ બાંધીએ, સમાજ બાંધીએ સાહેબ. રાજ્ય અને રાષ્ટ્રના બાંધકામમાં પણ એટલું જ મારું તમારું યોગદાન હોય. નાનકડું જીવન છે સાહેબ, બાકી રહેલા જીવનની અંદર આવો સહિયારા પ્રયાસમાં સાથે મળીને નવા સ્તરથી જીવનનું સમર્પણ કરીને સેવામાં આગળ વધવા માટે જીવનની સોંપણી કરીએ. નહેમ્યાની કાઉન્સિલ એ મારા તમારા બાકીના જીવન યાત્રામાં એક નવો વળાંક લઈ આવે એવી પ્રાર્થના અને શુભેચ્છા. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ. પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના સ્વામી, આ સમય અને સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. નહેમ્યાએ જે કાઉન્સિલ બોલાવી અને આખી પરિસ્થિતિનું જે રીતે એણે પ્રેઝન્ટેશન કર્યું અને જે પરિણામ આવ્યું, લોકોએ પોકાર કર્યો, નહેમ્યાએ પ્રતિસાદ આપ્યો અને લોકોએ પરિણામ જાહેર કર્યું, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. બધી વાતોને અમારા દ્રષ્ટિકોણથી, અમારા સંદર્ભને, અમારા કોન્ટેક્સની અંદર સમજવાને માટે, સ્વીકારવાને માટે તમે અમને સહાય તથા મદદ કરો. નબળા છીએ, મર્યાદાઓ છે, ત્રુટિઓ છે, ક્ષતિઓ છે, અને અમારી આ મર્યાદાઓમાં તમે અમારું સામર્થ્ય બની જજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, પણ તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. બોલો જય મિલકર જય, બોલો જય ઈશુ કી જય, બોલો જય મિલકર જય, બોલો જય ઈશુ કી જય, બોલો જય જય જય.
शख्सियत की यह शान, खुद ही दाता खुद ही दान, तेरी कुदरत की यह शान, खुद ही दाता खुद ही दान, पूरे कर मन के अरमान, पूरे कर मन के अरमान। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। Take care.